विद्यार्थियों शिष्यवृत्तिની પરીક્ષા ફેરી આવ છે ત્યારે પેપર લીકની સીઝનમાં વાલીઓ ચિંતામાં ઉભાયા છે। राज्य सरकार द्वारा शिष्यवृत्ति की परीक्षा लेवाई रही है त्यारे बनासकांठामां 12000 जेटला विद्यार्थियों परीक्षा आपनार छे, परंतु सुरक्षा अने व्यवस्थाना भागरूपे कोईपण प्रकारनो पोलीस बंदोबस्त नथी त्यारे पेपर लीकनी सीजनने कारणे वालीओ पण थोड़ा घणा चिंतित छे। राज्य सरकार द्वारा NMMS की परीक्षा योजाई रही छे। गांधीनगर बोर्ड द्वारा योजनार परीक्षा में बनासकांठाना 55 केन्द्रों पर 12000 जेटला विद्यार्थियों परीक्षा आपशे, ज्यारे 1100 जेटलो स्टाफ એ ફરજ બજાવશે। વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિની પરીક્ષાને લઈને પૂરતી તૈયારી કરીને આવ્યા છે અને વિશ્વાસ છે કે પરીક્ષામાં સફળ થવાશે। બનાસકાંઠામાં શિષ્યવૃત્તિની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓએ પૂરતી તૈયારી કરી છે અને તેમની સાથે વાલીઓ પણ પોતાના બાળક પરીક્ષામાં સફળ થાય તે હેતુથી પરીક્ષા સારી જાય તેવી શુભેચ્છાઓ પણ કરી રહ્યા છે, પરંતુ પેપર લીકની સીઝનને કારણે વાલીઓ પણ થોડા ઘણા ચિંતિત છે અને આ પ્રકારે પેપર જો લીક થાય તો તેમના પર વિદ્યાર્થીઓની મહેનત પણ પાણીમાં જાય। પરીક્ષામાં રિઝલ્ટ સારું ટકાવારી સારી લાવ્યું તો એમના માટે સારું કહેવાય, એમ મહેનત કરવી પડે એમ બરાબર। હા પેપર ફૂટી જાય એવું બધું ચાલે છે, ચિંતા સાહેબ ખરી, ચિંતા તો ખરી જ કે અચાનક ભાવ બની જાય એટલે ખબર ના પડે આપણને એમ બરાબર, એ માટે એવું ના થાય એના માટે બહુ આભાર કહેવાય એમ। રમેશભાઈ ભાઈચંદભાઈ દરજી, હા અમારા બાબલાના શિષ્યવૃત્તિની પરીક્ષા માટે શાળામાં આવીએ છીએ કે એનો પેપર સારું જાય એના માટે અમે પ્રયત્ન કરીશું અને થોડો સારું ભણતર કરે એ રીતના અમારી કોશિશ છે। ડર તો લાગે ને સાહેબ, હા અમે પેપર લીક થાય તો અમારી બધી મહેનત માથે પડે। રામેશ્વર, આજે NMMS ની પરીક્ષા છે અને તૈયારી તો અમારી બધાની જ સારી છે। NMMS ની પરીક્ષામાં તો શિષ્યવૃત્તિ મળે પાસ થયો હતો અને NMMS ની પરીક્ષામાં માનસિક ગાણિતિક એવી બધી ક્ષમતાઓ પૂછાય છે કે માનસિક ક્ષમતા કેવી છે, ગાણિતિક ક્ષમતા કેવી છે, એવા બધા પ્રશ્નો આવે। શું નામ તારું? દિશાંત।